नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 7 विषय अंग्रेजी में यूनिट 3 ने एक्टिविटी 1 और एक्टिविटी 2 ने समझ मेलवीए। यूनिट 3 यस आई विल। एक्टिविटी 1 ड्यूरिंग गुजराती क्लास हिरल पासड अ सीट टू हेतल सी। सी रीड इट एंड पासड इट टू सेजल। सेजल पासड इट टू आशिका। सी वॉज अबाउट टू ओपन द सीट बट द टीचर टूक इट। ही थ्रू इट इन ध डस्टबीन। अहीं आपने एवं कहेवामां आव्युं छे के गुजरातीना क्लास में हिरल, हेतनसी, आशिका, सेजल एक कोई चिट्ठी लखे छे अने ते चिट्ठी एक बीजाने पास करे छे। शिक्षक ते जोई जाए छे एटले ते चिट्ठी ते डस्टबीन में फेंकी दे छे। इन ध रिसेस टाइम आशिका फाउंड आउट द सीट फ्रॉम ध डस्टबीन। रिसेसना समय आशिका ते सीट डस्टबीनमांथी शोधीने लावे छे। हियर इज धेट सीट। ते सीट અહીંયા આપેલી છે। પાસ ઇટ ઓન। આગળ જવા દો। તમે આવી સબરકીઓની મદદથી તમારા મિત્રો સાથે વાતો કરો છો। ગઈકાલે કુલદીપ, નરેન્દ્રા, શાહિદ અને રશ્મિ પુસ્તકાલયમાં બેસીને સબરકીની મદદથી વાતો કરતા હતા, તે વાંચો। હવે અહીંયા આપણને તે વાત વિશે માહિતી આપવામાં આવી છે। કબડ્ડી 8-5 એન એટલે નરેન્દ્રા, આ નરેન્દ્રે લખ્યું છે 5 વાગે કબડ્ડી। નો લેટ અસ પ્લે સેસ આર એટલે રશ્મિ લખ્યું ના, ચાલો સેસ રમીએ। શ્યોર થિંગ્સ આઈ લવ સેસ, લેટ્સ શાર્પર અવર બ્રેન। થિંગ વસ્તુ શાર્પેર બ્રેન એટલે મગજ। ચોક્કસ મને શેષ પ્રિય છે, ચાલો આપણો મગજ કસીએ। ઓ લેડી વિશ્વનાથન અવર ડિસિઝન ઇઝ કબડ્ડી। ડિસિઝન એટલે નિર્ણય। ઓ મહિલા વિશ્વનાથન અમારો નિર્ણય કબડ્ડી છે। થેન્ક્સ ઓકે નો સેસ નો કબડ્ડી। ગો ફોર બેરીઝ ઇન માય ફાર્મ, ફાર્મ એટલે ખેતર। આભાર, સારું, સેસ નહીં કબડ્ડી નહીં, મારા ખેતરે બોર માટે જઈએ। નો ટુડે બેરીઝ ઓન સન્ડે, ફૂલ ડે। આઈ વિલ બ્રિંગ સાટ મસાલા। નો ટુડે, ટુડે એટલે આજે, આજે નહીં। બેરીઝ ઓન સન્ડે, સન્ડે એટલે રવિવારે, ફૂલ ડે આખો દિવસ। આઈ વિલ બ્રિંગ સાટ મસાલા, હું 60 મસાલા લાવીશ। બટ ટુડે મંજીરા, પણ આજે મંજીરા, નરેન્દ્ર આવું કહે છે। કુલ ડાઉન એંગ્રી બર્ડ, વી વિલ પ્લે કબડ્ડી, ધે વિલ પ્લે સેસ, વોટ ધેટ હવે કહે છે। કુલ ડાઉન એંગ્રી બર્ડ, શાંત થાવ ક્રોધી જીવ, આપણે કબડ્ડી રમશું, તેઓ સેસ રમશે, કેમ? ફાઇન આઈ ડુ એગ્રી, રશ્મિ પ્લીઝ। ફાઇન ચોક્કસ હું એગ્રી છું, રશ્મિએ કહ્યું, પ્લીઝ મહેરબાની કરીને। ઓકે યુ પુલ લેગ્સ, વિલ બી વિથ કિંગ્સ એન્ડ ક્વીન્સ। લેગ્સ એટલે પગ, વિથ સાથે, કિંગ્સ રાજા, ક્વીન રાણી। સારું તમે પગ ખેંચો, અમે રાજાઓ અને રાણીઓ સાથે હોઈશું।
Now answer the questions. નીચે આપેલા પ્રશ્નોનો જવાબ લખો. Who wanted to play કબડ્ડી? કોણ 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 કબડ્ડી રમી રહ્યું છે? નરેન્દ્રા wanted to play કબડ્ડી. રશ્મિ wanted to play chess. શું રશ્મિ chess રમી રહી હતી? True or false? ટ્રુ. ક્વેશ્ચન 3. ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા વિલ પ્લે સેસ. કોણ કોણ સેસ રમી રહ્યું હશે? રશ્મિ એન્ડ કુલદીપ વિલ પ્લે સેસ. એક્ટિવિટી 2. રીડ એન્ડ એન્જોય. અસ્ટરડે વોઝ સન્ડે. સન્ડે એટલે રવિવારે. ગઈકાલે રવિવાર હતો. શિવાની વેન્ટ ઓન અ પિકનિક વિથ હર ફેમિલી. વેન્ટ જવું, પિકનિક ઉજાણી અથવા પ્રવાસનું સ્થળ. વિથ હર ફેમિલી, ફેમિલી એટલે પરિવાર. શિવાની તેના કુટુંબ સાથે ઉજાણીએ ગઈ. હર ફ્રેન્ડ નીતુ ઓલ્સો વેન્ટ વિથ ધેમ. હર ફ્રેન્ડ તેની મિત્ર નીતુ વેન્ટ ગઈ વિથ ધેમ સાથે. નીતુ પણ તેઓની સાથે ગઈ. ધે વેન્ટ ટુ અ પિકનિક પેલેસ નિયર ધ લેક. વેન્ટ જવું, પિકનિક પેલેસ ઉજાણી માટેનું સ્થળ. નિયર નજીક ધ લેક તળાવ. તેઓ સરોવર પાસે ના ઉજાણીના સ્થળે ગયા. ધ ચિલ્ડ્રન સેટ નિયર ધ લેક. ચિલ્ડ્રન એટલે બાળકો. સેટ ગોઠવાઈ ગયા. નિયર ધ લેક, લેક એટલે તળાવ. બાળકો સરોવર પાસે બેઠા. નીતુ સેટ, નીતુએ કહ્યું. ધ વોટર ઇઝ ક્લીન, લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ઇટ. ધ વોટર, વોટર એટલે પાણી. ક્લીન એટલે સ્વચ્છ. લેટ અસ કીપ યોર લેગ્સ, તમારો પગ તૈયાર કરો. પાણી સ્વચ્છ છે, ચાલો આપણે આપણા પગ તેમાં રાખીએ. ઓ હાવ કોલ્ડ ઇટ ઇઝ. કોલ્ડ ઠંડુ. તે કેવું ઠંડુ છે? મધર સે, મમ્મીએ કહ્યું. લુક હિયર ચિલ્ડ્રન, લુક એટલે જુઓ. ચિલ્ડ્રન એટલે બાળકો. બી કેરફુલી, કાળજીપૂર્વક. બાળકો અહીં જુઓ, કાળજી રાખજો. ઓકે સેડ ધ ચિલ્ડ્રન. ઓકે સેડ કહ્યું ધ ચિલ્ડ્રન, બાળકો. ઇટ વોઝ અબાઉટ નૂન. નૂન એટલે બપોરનો સમય. બપોરનો સમય હતો. મધર સેડ, મમ્મીએ કહ્યું. યસ વિથ જોય. જોય એટલે આનંદ, ખુશી. ધે સેડ અંડર અ બનિયન ટ્રી. અંડર નીચે, બનિયન ટ્રી એટલે વડનું ઝાડ. મમ્મીએ ખુશીથી હા કહ્યું. તેઓ વડના ઝાડ નીચે બેઠા. ઇટ વોઝ અબાઉટ 3 o'clock ઇન ધ આફ્ટરનૂન. અબાઉટ ના વિશે, આફ્ટરનૂન બપોરના સમય. બપોરના લગભગ 3 વાગ્યા હતા. ફાધર સેડ, પિતાએ કહ્યું. કમ ચિલ્ડ્રન, કમ એટલે અહીંયા. ચિલ્ડ્રન એટલે બાળકો. અહીંયા આવો બાળકો. લેટ્સ ગો ફોર અ બોટ રાઈડ. બોટ રાઈડ એટલે નૌકા વિહાર. આપણે નૌકા વિહાર માટે જઈએ. ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઈડ. ધે એટલે બધા, વેન્ટ જાવું, બોટ રાઈડ નૌકા વિહાર. તેઓ બધા નૌકા વિહાર માટે ગયા. ધ ચિલ્ડ્રન સેંગ ધ સોંગ. ચિલ્ડ્રન બાળકો સેંગ ગાવું, સોંગ ગીત. બાળકો ગીત ગાયું. રો 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 યોર બોટ.
रो એટલે હંકારો 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 યોર બોટ તમારી જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ ઝરણું એટલે તે આપણને કહે છે ઝરણામાં ધીમે ધીમે મિરલી 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 આનંદપૂર્વક 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 લાઈફ ઇઝ હેપી ડ્રીમ જીવન એક સુંદર સ્વપ્ન છે ઇન ધ ઇવનિંગ ધે રિટર્ન હોમ ઇવનિંગ એટલે સાંજનો સમય રિટર્ન હોમ સાંજે તેઓ ઘરે પાછા ફર્યા એ અને બી વિભાગના વાક્ય વાંચો અને જોડો આપણને એ વિભાગના વાક્યને બી સાથે જોડવાના છે ફર્સ્ટ વાક્ય લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ધ વોટર થર્ડ નંબર પર ધે પુટ ધેર લેગ્સ ઇન ધ વોટર ટુ નંબર પર લેટ્સ ઇટ સમથિંગ ધે સેટ અન્ડર અ બનિયન ટ્રી થર્ડ નંબર પર લેટ્સ ગો ફોર અ બોટ રાઈડ ફોર નંબર પર ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઈડ ફોર નંબર પર લેટ્સ સિંગ અ સોંગ ફર્સ્ટ નંબર પર ધે સેંગ અ સોંગ ઓકે ગુડ બાય.